સરસ જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં છીએ, અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ જો આજે દશામાનું વ્રત ચાલુ થયું અને દિવાસાનો દિવસ છે બધાને, અને આજે ફ્રેન્ચ ડે છે, હા છે, એટલે બધાને જય દશામાં અને જય વ્રત જય વ્રતમાં અને હેપી દિવાસો અને હેપી ફ્રેન્ડશિપ ડે બધાને, એટલે કે મારા યુટ્યુબ મિત્રો બધાને ફ્રેન્ડશિપ ડે. હો, તમે બધા મારા ફ્રેન્ડ અને બધા મારા મિત્રો જ છો એટલા માટે. અને બચ્ચો અત્યારે હે કમ્પ્લીટ થઈ ગયા છે અને બસ હવે દશામાની પૂજા અર્ચના અને આરતી ને દીવાબત્તી ને એવું બધું હજી મારે બાકી છે, તો હાલો એ બધું કરવા માંડીએ. નહીંતર થઈ જાય મોડું તો પછી હજી ઘરનું કામ બાકી છે. રાણા સાહેબ આવશે ત્યાર પછી નાસ્તો ને બધું કરવાનું છે. તો અત્યારમાં હવારમાં પહેલાં કચરા પોતાના ડવરું એટલે કે કરી લીધું છે, મંદિર સાફ ને એવું, તો એ બધું થઈ ગયું છે. અને હવે અત્યારે દીવાબત્તીનું કામકાજ કરવાનું છે, તો હાલો કરી લઈએ. હલો, દીવાબત્તીની બધું થઈ ગયું છે અને બધું કરી અને થઈ ગયા છે અહીં ફ્રી. અને હવે અત્યારે ઘરનું કામ બાકી છે, તો હાલો પહેલાં કામ કરવા માંડીએ. અને પછી એમાં એવું છે કે જે હું આ બધી વસ્તુ આપણે ઇમિટેશનની વસ્તુ વેચવા માટે લઈ આવ્યા ને, એ આદી લગી જે વેચતી હતી અમારા જોશનાબેન અને રમીલાબેનના હતું, એટલે એના માટે વેચતી હતી કે એ બધો નફો જે મળે એને આપવાનો હતો. અને રોકાણ પણ એણે કર્યું હતું અને વસ્તુ પણ બધી એની જ હતી, એટલે કે હું તો ખાલી વેચવા લઈ આવી હતી કે મેં કીધું મારા ફ્લેટમાં કે કોઈ આજુબાજુ સોસાયટીમાં ગ્રાહક થાય તો હું તમને વેચી દઈશ, એટલા માટે વસ્તુ બધી એની હતી અને માલ પણ બધો અને રોકાણ પણ એમનું હતું. તો એ વસ્તુ બધી વેચવા લઈ આવી હતી, એ આદિ સુધી હતું ને જે એનું હતું. હવે કાલે જે માલ આવ્યો છે ને એ મારો માલ આવ્યો છે, એટલે કે મેં મારા પૈસાનું મંગાવેલું અને હવેથી આપણો ધંધો ચાલુ. એટલે કે આજે દશામાનું વ્રત છે, વ્રતમાનું વ્રત છે એટલે કે દિવાસો છે, તો આજે આપણે મુહૂર્ત કરવાનું છે આપણા ધંધા માટે. તો હાલો હવે એ આપણે આરતીને પૂજા અર્ચના થઈ ગયું છે, હવે આપણે એ કરી લઈએ બધું કે એનું મુહૂર્ત કરી લઈએ અને આપણે વસ્તુનું વેચવાનું વોણી કરી દઈએ. એટલે કે આજથી ધંધો જે થાય એ મારા તરફથી અને અમારી વસ્તુનું બધું છે. અને જે આ દેહુદી નફો મળ્યો એ અમારા જોશનાબેન અને રમીલાબેનનો છે, તો એમને બધો હિસાબ કરી અને આપવાનું છે. અને વસ્તુ બધી એની હતી તો એને બધી પહોંચાડવાનું છે. અને જે જે બાકી રહી ગયું છે એ ગ્રાહક થાય ત્યારે આપણે વેચી નાખશું. થોડીક વસ્તુ છે, બાકીનો બધો જે નફો છે એ અમારા જોશનાબેન ને રમીલાબેન કમાણા છે. હવે અમારે કમાવાની તક આવી છે અને આજેથી અમારો ધંધો ગણાય. તો હવે મને વોણી કરાવજો અને ભગવાનને આરદા અને દુવા કરજો કે અમારો ધંધો પણ સારો આલે અને ખૂબ જ આલે, એટલે કે આજેથી આપણો ધંધો. તો હવે તમે બધા આવજો અને ભગવાનને દુવા કરજો કે મારો ધંધો હરખો આવેલો રહ્યો, વાંધો ન આવે અને આપણે હરખો ભાવ મળી જાય, તો થોડી ઘણી એમ કે આપણે બચત રહીએ, એટલે એવું છે. તો હાલો હવે એમાં મુહૂર્ત કરવાનું છે, તો શું ઘડવું જોઈએ અને આપણે મુહૂર્ત કરી દઈએ અને એમાં પણ દીવાબત્તી અગરબત્તી તક કરીએ અને આરતીનો ટાઈમ થઈ ગયો છે અને છોકરીઓ એવી છે આરતી કરવા, તો હવે આરતી કરી લીધી છે અમે. જો અમારી આરું ને શ્રેયા જો કેવી, જો બધા દશામાં આરતી કરતી હતી, અમે મેં કરી લીધી, પછી ત્રણેય છોકરીનો વારો લીધો અને ત્રણેય છોકરીઓ પણ આરતી કરીને હવે જો પ્રસાદી ખાઈ લીધી છે અને હવે બેઠ્યું છે. અને
જો પ્રસાદી પણ હાલો તમે જો આપણે સફરજનની બરફી હતી, પછી ગાજરનો હલવો હતો, ડુટી ફૂટી હતી ને સફરજન હતું, એવું બધું પ્રસાદમાં હતું, તો પ્રસાદી ખાઈ લીધી છે ને આરતી પણ થઈ ગઈ છે, અત્યારે બેઠા છે. જો છોકરીઓ કઈક બોલો, આરતીમાં આવજો બધા. અને કેવો લાગ્યો હલવો ને બરફી? સારું હતું? તો બસ એ મેં ઘરે બનાવી છે. હાલો મિત્રો, જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ કરવા માંડી છું, અને હવે થઈ છે મોડું, તો ફટાફટ રસોઈ કરવા માંડું. બપોરે હુટી ભાજી બનાવી હતી, મારે ફરાળ કરવાનો હતો, દશામાનું વ્રત છે એટલે બપોરે ફરાળ કરીશ ને સાંજે એકટાણું કરવાનું છે. તો જો બપોરે હુકી ભાજી બનાવી હતી, માંડવીના મસાલેદાર શીંગદાણા બનાવ્યા હતા, અને વેફર હતી ફરાળી, ચેવડો હતો, એવું બધું હતું, અને રાણા સાહેબ માટે રોટલી ને એવું બધું શાક ને એવું બનાવ્યું હતું. અને બીજું આપણે પ્રસાદી, દશામાની પ્રસાદી માટે આપણે કાલે નહીં પરમ દિવસ દશામાને બેહાડ્યા છે, એટલે પરમદી હલવો બનાવ્યો હતો ગાજરનો, અને કાલે દૂધનો પ્રસાદ ને સફરજનનો ને ડૂટી ફૂટી ને એવું બધું ધરાવી દીધું, અને આજે સફરજનની બરફી બનાવી, એટલે ફરાળમાં પણ હાલે અને પ્રસાદીમાં પણ હાલે, તો એ બનાવ્યું છે ને અત્યારે સાંજે. જો અત્યારે બનાવવાની છે લાપસી, અને રીંગણાનું શાક બનાવ્યું છે, અને ભાખરી બનાવી છે. તો હાલો ફટાફટ, મારે થઈ છે બહુ જ મોડું, તો બનાવવા મોડું રસોઈ. હાલો બધા આવજો જમવા. હાલો મિત્રો, બસ જો હે ને જમી કરવી અને થઈ ગયા છે અહીં ફ્રી, એટલે કે જમી લીધું છે, અને આજે આપણે દશામાનું વ્રત પણ સ્ટાર્ટ થઈ ગયું છે, એટલે આજે એકટાણું કરવાનું હતું સાંજે, તો એકટાણું કરી લીધું છે. બપોર ફરાળ કર્યો હતો, અને રાણા સાહેબ પણ જમી અને કામ ઉપર ગયા છે, અને એવું બધું છે. અને બચ્ચો આજે પણ ઘરાગી સારી હતી, એટલે સવારથી એમ કે ઘરાગીમાં જતી એટલે કાંઈ નવરાઈ આવી નથી, એટલે કે ટાઈમ મળ્યો નથી વિડીયો બનાવવાનો, એટલે વિડીયો આપણે કાંઈ બહુ બન્યો નથી એવું છે, ને ટાઈમ નથી રહેતો. કેમ કે બધા આવ્યા હોય અને પછી એનો વિડીયો ઉતારવો કે એને વસ્તુ બધી બતાવવી કે એની બધું હોય, અને પાછા એ આવ્યા હોય લોકોને ગમે કે ન ગમે, એટલે આપણે બધાનો વિડીયો કાંઈ લેતા નથી, એટલે કાંઈ વિડીયો એ લોકોનો લીધો નથી, અને આપણે દિવસમાં કાંઈ એકલા ફ્રી હોય નહીં, એટલે વિડીયો મૂકવાનો કાંઈ ટાઈમ મળે નહીં, એટલે એવું બધું છે. અને બસ જો અત્યારે હવે બહુ જ મોડું થઈ ગયું છે, 11 વાગી ગયા છે આજના પણ, તો હવે થાકી ગયા છે. તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ, અને અમારા વિડીયો કન્ટિન્યુ બધા જોતા રહેજો, અને અમારી કંઈ પણ ભૂલ થતી હોય તો અમને માફ કરતા રહેજો, અને બધાને કોમેન્ટમાં પણ ટાઈમ મળે ત્યારે જવાબ દઉં છું, એટલે થોડુંક મોડું પણ થઈ જતું હશે, અને બધાની કોમેન્ટ આવે છે, બધાને થેન્ક યુ સો મચ, આભાર તમારો, જય માતાજી ને જય દ્વારકાધીશ બધાને, એટલે એવું છે. તો હાલો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ.